ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે એમાં ગણિત વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી ગણિતની ચોપડી બહાર કાઢશે અને પ્રકરણ નંબર બાર એનું નામ છે આપો અને લો શું છે આપો અને લો તો દરેક વિદ્યાર્થી ચોપડી બહાર કાઢીને પાના નંબર નેવું તો ચલો કિન્નરી બજારમાં મોતી વેચે છે કિન્નરી શું વેચે છે બજારમાં મોતી વેચે છે એટલે આપો અને લો એટલે એ છે મોતી વેચે છે એટલે શું કહે છે તમે મને થોડાક આપો અને હું તમને અને હું તમને આપું અને તમે મારી પાસેથી લો એવું આ કહે છે મોતી વેચે છે તે છૂટા મોતી અને દસ મોતીનો હાર વેચે છે એટલે દસ મોતીનો હાર એટલે કે એક એ હારની અંદર કેટલા મણકા હશે દસ મણકા હશે દસ મણકાનો એક હાર છે રાજીમાં રાજિયાને બાર મોતી જોઈએ છે અને રાજિયા હતી એને કેટલા મોતી જોઈએ છે બાર જોઈએ છે તેથી કિન્નરી તેને એક હાર અને બે છૂટા મોતી આપે છે તમે જોઈ શકો છો કિન્નરી હતી એ કેટલા મોતી આપે છે એને એક હાર આપે છે જી આ એક હાર છે ને આ એક હાર આપે છે અને છૂટા બે મોતી આપે છે હવે હવે બીજા બાળકો કેટલા કેટલા હાર અને છૂટા મોતી લે છે તે તમે મોતી હવે રાજયા રીમા આરીફ સોનુ અને સમીર છે દરેક વિદ્યાર્થીને ચોપડીમાં ધ્યાન અવશ્ય રાખવાનું રહેશે હવે મોતી નું છે ખાનો એની અંદર રાજના મોતી કેટલા છે બાર છે અને એને તો દસ મોતીનો હાર કેટલા થયા દસ મોતીનો હાર કેટલો થયો એક થયો ને બાર છે તો બાર લેવા હોય તો દસ મોતીનો એક હાર અને એની પાસે બે છૂટા છે હવે બીજું રીમા છે તો રીમા પાસે દસ મોતીનો હાર એક લેવાશે દસ મોતીનો હાર કેટલો એક જે અહીં હું ટપકા જોડી દસ આવી રીતે તમારે હાર બનાવવાનો રહેશે એવી રીતે દસ મણકા તમારે અંદર દોરી દેવાના અને છૂટા મોતી કેટલા સાત કરવાના દસ એક મોતી દસનો એક હાર અને છૂટા કેટલા સાત આવે સાત મોતી આવે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત મોતી થઈ ગયા ને હવે આરીફ છે આરીફને કેટલા કેટલા મોતીનો હાર લેવો છે તો મોતીના હાર એને ચોવીસ લેવા છે તો દસ દસના કેટલા હાર આપશે એને દસ દસના બે હાર તો દસ દસના બે હાર હું અહીં દોર્યા છે અને છૂટા મોતી કેટલા આવશે ચાર આવશે તો એક બે ત્રણ અને ચાર હવે સોનું છે એની પાસે એ તો એની પાસે પાંત્રીસ છે તો એને પાંત્રીસ મોતી લેવા છે તો દસ દસ ના કેટલા હાર ત્રણ હાર દસ દસ ના કેટલા ત્રણ હાર તો એક બે અને ત્રણ અને છૂટા મોતી પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ હવે સીમર છે તો સીમરને કેટલા લેવા છે તો એકત્રીસ મોતી લેવા છે કેટલા એકત્રીસ તો એવા કેટલા હાર લેશે ત્રણ લેશે કેટલા ત્રણ દસ દસ ત્રણ વખત એક બે અને ત્રણ અને છૂટા મોતી તો એને એક જ જોશે તો અહીં હું એક જ કરું છું આવી રીતે તમારે તમારી ચોપડીની અંદર તમારે મોતીના હાર દોરવાના અને છૂટા મોતી પણ દોરવાના હવે રીમા અને રાજિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા હવે રીમા અને રાજિયા છે એને ભેગા મળીને કેટલા મોતી લીધા આ બે બિલાડીઓ છે એ એવું કહે છે

તમે તેને આ મુજબ લખી શકો છો જે ચોપડીમાં લખેલું છે એવી રીતે તમે પણ લખી શકો છો એવું આ બિલ્લી કહે છે તો પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ હવે છૂટા મોતી આપણે ભેગા કરવાના છે ને ગણવાના છે તો અહીં લખેલું છે કે સાતમાં બે ઉમેરીએ બરોબર તો બેમાં સાત ઉમેરીએ કે સાતમાં બે ઉમેરીએ હવે અહીં સાત છે બરોબર બેના નીચે આ એકમ કહેવાય અને આ દશક કહેવાય શું કહેવાય દશક કહેવાય આ બાર છે તો અહીં આ એકમ કહેવાય અને આ દશક કહેવાય તો પહેલાં આપણે એકમના સ્થાનથી ગણતરી કરવી પડે તો અહીંથી ગણતરી કરવી પડે તો આ બે અને સાત છે તો બેની અંદર સાત ઉમેરા છે તો કેટલા થયા તો સાતમાં એમાં એ તો નવ થાય કેટલા થાય નવ થાય તો અહીં નવ તો મૂકેલા જ છે અને એકને એક ઉમેરીએ તો કેટલા થાય બે થાય કેટલા બે થાય તો નવ છૂટા મોતી છે તેથી આ ખાનામાં હું નવ લખું છું હવે આ છૂટા મોતી લખેલા હતા બરાબર તો આ છૂટા મોતી છે એ કેટલા થયા છે એને આ ગણી લીધા બિલ્લીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીં આ નવ તો લખી દીધા હવે આ બાજુ લખવાનું છે દશકના સ્થાનમાં તો એક અને એક તો કેટલા થયા બે થયા હવે તમારે પાના નંબર બાણું તો બાર વત્તા સત્તર તો બાર વત્તા સત્તર નો કેટલો જવાબ આવ્યો એકમના સ્થાનમાં તો નવ હતો જ અને દશકના ના સ્થાનમાં એકમાં એક ઉમેરીએ તો કેટલા થાય બે થાય હવે બધા હાર ભેગા કરો અને ગણો બે હાર છે તેથી હું આ ખાનામાં બે લખું છું આ બિલ્લી એમ કહે છે કે બે હાર હતા એ તેથી હું આ ખાનામાં કેટલા લખું છું બે લખું છું મને જવાબ મળી ગયો રાજિયા અને રીના પાસે બે હાર અને નવ છૂટા મોતી છે સાચો જવાબ રાજિયા અને રીમા પાસે કુલ કેટલા મોતી થયા ઓગણત્રીસ મોતી છે હવે મહાવરાનો સમય શું છે મહાવરાનો સમય રાઝિયા અને સોનું કેટલા મોતી લીધા હવે રાઝિયા અને સોનું છે એને કેટલા મોતી લીધા તો એની આપણે ગણતરી કરવાની છે તો ચલો આપણે ગણતરી કરીશું તો આ રાઝિયા અને સોનું તો રાઝિયા પાસે બાર મોતી છે કેટલા છે બાર છે આ બાર લખ્યા છે ને બાર મોતી છે અને સોનું પાસે કેટલા મોતી છે પાંત્રીસ મોતી છે કેટલા પાંત્રીસ આ દસ આ દસ એક વખત અને બે છૂટા છે એટલે બાર થયા અને સોનું પાસે દસ દસ કેટલી વખત આ દસ એક વખત અને દસ દસ કેટલી વખત છે ત્રણ વખત અને છૂટા મોતી અહીં કેટલા છે બે છે અને અહીં કેટલા છે પાંચ છે બરાબર હવે આની આપણે ગણતરી કરીશું હવે બેમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય પાંચ તમને ના આવડે તો બાજુમાં લીટા પાંચ કરી દેવાના આવી રીતે એક બે ત્રણ ચાર અને પાંચ હવે બેમાં પાંચ ઉમેરીએ બે પછી ત્રણ ચાર પાંચ છ અને સાત અહીં કેટલા આવશે સાત આવશે હવે એકમાં ત્રણ ઉમેરો દશકના સ્થાનમાં એક અને ત્રણ છે તો અહીં એકમાં ત્રણ ઉમેરીએ તો એક બે ત્રણ એક પછી બે ત્રણ અને ચાર કેટલા થયા લીધા હવે એક વધારાનો હાર છે શું છે એક વધારાનો હાર રીમા અને આરીફે લીધેલા મોતી રીમા અને આરીફે લીધેલા મોતી છે હવે રીમા પાસે કેટલા મોતી છે સત્તર મોતી છે તો દસનો એક હાર છે દસનો કેટલો હાર છે એક અને છૂટા કેટલા છે એ આપણે ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સત્તર અહીં મૂકેલા છે ને આ સત્તર હવે આરીફ પાસે દસ દસના બે હાર અને છૂટા કેટલા છે એક બે ત્રણ અને ચાર કેટલા છે અહીં ચાર મૂકેલા છે બરોબર તો ચોવીસ છે ને તો હવે આની આપણે કરીશું હવે સાતમાં ચાર ઉમેરીએ તો અહીં આપણે પાછા ચાર લીટા કરી દઈશું એક બે ત્રણ અને ચાર તમે વેઢાથી પણ ગણી શકો છો બાળકો તો સાતમાં ચાર ઉમેરીએ સાત પછી આઠ નવ દસ અને અગિયાર કેટલા થયા અગિયાર તો અગિયારનો એકડો તમને ના આવડે તો અહીં બાજુમાં અગિયાર લખી દેવા ના બરોબર પછી દસ એકમના સ્થાનમાં કેટલા છે એક છે કેટલા છે એક જે મેં અહીં મૂક્યા છે અને પાછો એક વધ્યો દશકના સ્થાનમાં તો એ દશકના સ્થાનનો એક છે એ દશકના સ્થાનની ઉપર અહીં આપણે એક મૂકી દેવાનો એને આપણે શું કહેશું વધી કેશું શું કહેશું વધી કહેશું હવે એકમાં એક ઉમેરીએ એકમાં એક ઉમેરીએ તો બે પછી બે માં બે ઉમેરીએ તો કેટલા થાય ચાર કેટલા થાય તો જવાબ આવ્યો કેટલો હવે હવે બરાબર ઉમેરો રીમા પાસે સત્તર મોતી અને આરીફ પાસે ચોવીસ મોતી છે તો મારે પહેલા બધા છૂટા મોતી જ ગણવા પડશે તો આ બિલ્લી શું કે છે મારે પહેલા બધા છૂટા મોતી જ ગણવા પડશે તો અહીં પેલા એ છૂટા મોતી ગણે છે એવી રીતે પણ આપણે શીખીએ તો આપણે છૂટા મોતી ગણી લઈએ તો આ છૂટા મોતી કેટલા છે એ આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

યાદ રાખવા હું નાનો એક લખું છું તો અહીં એને ઉપર જુઓ એક લખ્યો છે ને એક લખેલો છે જે અહીં વધી મૂકેલી છે ને આ આ એક લખેલો છે અને એક તો અહીં આવશે હવે એકમાં એક ઉમેરીએ તો બે બેમાં માં બે ઉમેરીએ તો ચાર તો અહીં એકતાલીસ જવાબ આવી ગયો ને હવે પાના નંબર ચોરાણું દરેક વિદ્યાર્થી પાના નંબર ચોરાણું કાઢશે બરાબર હવે કેટલા મોતી થશે તો સત્તર હું હરના ખાનામાં ચાર લખું છું જે અહીં મેં ગણતરી કરીને બતાવી ને એમ તો કુલ કેટલા થયા મોતી તો એકતાલીસ મોતી થયા એવું આ કહે

હું બીજી રીતે હું ઝડપથી કરી શકું છું સરળ રીતે જો આરીફ ત્રણ રીમાને આપી દે તો રીમા પાસે વીસ થાય જો આરીફ છે હા રીમાને આપી દે તો રીમા પાસે કેટલા વીસ થાય તો આરીફ પાસે એકવીસ થાય તો રીમા તેથી વીસ વધતા એકવીસ બરાબર કેટલા એકતાલીસ તમે એ તેને અન્ય રીતે કરી શકો છો લખીને એ લખ્યા વગર પણ ઉમેરો છો તેમની પાસે કુલ કેટલા મોતી છે તે આપણે અહીં ગણવાનું છે તો અ રીમા પાસે સત્તર અને સોનું પાસે કેટલા છે પાંત્રીસ મોતી છે હવે આપણે એની ગણતરી કરીશું તો સાતમાં પાંચ ઉમેરો એટલે આપણે અહીં પાંચ લીટા કરી દઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો હવે સાતમાં પાંચ ઉમેરીએ આઠ નવ દસ અગિયાર લીટા કરી દેવાના બે પછી ત્રણ ચાર અને પાંચ પાંચ તો કેટલા મોતી થયા રીમા અને સોનું પાસે બાવન મોતી કેટલા બાવન મોતી હવે બાજુમાં આરીફ અને રાજિયા છે તો આરીફ પાસે કેટલા છે ચોવીસ છે કેટલા છે ચોવીસ અને રાજિયા પાસે બાર મોતી છે કેટલા બાર હવે ચાર માં બે ઉમેરીએ ચાર પછી પાંચ પાંચ પછી છ અને બે પછી બે માં એક ઉમેરીએ તો ત્રણ તો આરીફ અને રાજિયા પાસે કેટલા મોતી થયા છત્રીસ મોતી થયા કેટલા છત્રીસ મોતી થયા હવે કેટલા વધારે મોતી છે કેટલા વધારે મોતી છે તો સોનો પાસે અને પાસે ચોત્રીસ હવે આ નિશાની કઈ કહેવાય બાદ બાકીની કહેવાય કઈ બાદ બાકીની જે આપણે ઓછા અને વત્તાકાર કહીએ છીએ તે હવે સોનું સોનું પાસે આરીફ કરતાં કેટલા વધુ મોતી છે હવે સોનું અને આરીફ પાસે

આપવાના છે એટલે આપણે ચાર મોતી એને સોનુને આરીફ પાસે એને આપવી દેવાના છે એટલે આપણે કેટલા કાઢી દેવાના ચાર કાઢી દેવાના કેટલા ચાર એક બે ત્રણ ચાર ચાર કાઢી દીધા હવે કેટલો વધ્યો મોતી એક વધ્યો તો અહીં આપણે એક લખી દઈએ હવે ત્રણમાંથી બે કાઢવાના એટલે એક બે અને ત્રણ તો ત્રણમાંથી બે કાઢવાના તો બે મોતી આપણે કાઢી દીધા તો કેટલો વધ્યો એક મોતી વધ્યો તો સોનું પાસે આરીફ કરતા બાર છે હવે એમાં એમાં પણ બાદ બાકીની નિશાની છે તો પહેલા આપણે કેટલા લીટા કરીશું ચાર લીટા કરીશું એક બે ત્રણ અને ચાર હવે નીચે રાજયા પાસે બાર છે એટલે એમાંથી એકમના સ્થાનમાં બે છે તો આપણે બે લીટા કાઢી દઈએ બરોબર તો કેટલા વધ્યા બે વધ્યા તો અહીં આપણે લખી હવે જાય તો તો આરી પાસે રાજીયા કરતા બાર વધુ મોતી છે તો અહીં આપણે બાર લખી દેસુ તો દરેક વિદ્યાર્થીએ હું જે ચોપડીમાં લખ્યું છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડીમાં લખવાનું રહેશે અને આજે આપણે આટલે સુધી જ ભણીશું થેન્ક યુ